સવાર સવારમાં ગરમા ગરમ ભાખરી, ચા, ગાંઠિયા અને મરચાં મળી જાય તો કાઠિયાવાડીને બીજું શું જોઈએ? ગાંઠિયા તો હવે બહાર તૈયાર મળે જ છે, તો આપણે ભાખરી તો બનાવવી પડશે ને. તો ચલો ફટાફટ ભાખરીની રેસીપી જોઈએ. આ રેસીપી તમને પસંદ આવે તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, બાજુમાં રહેલા બેલ આઇકનને દબાવજો જેથી મારી નવી રેસીપીઝના વિડીયો તમને તરત મળે. આજે આપણે ભાખરી બનાવીશું ઘઉંના ઝીણા લોટમાંથી, કે જે આપણે રોટલી માટે વાપરીએ છીએ. ઘઉંનો ઝીણો લોટ બધા લોકોના ઘરમાં હંમેશા હોય છે, તેટલા માટે આજે આપણે આ લોટથી આપણે ભાખરી બનાવીશું, જેનું રિઝલ્ટ પણ એકદમ સરસ જ મળશે. તો આ એક કપ જેટલો રોટલીનો લોટ છે. તમે જાડો લોટ જો ઘરમાં રાખતા હોય ઘઉંનો તો તે પણ લઈ શકો છો. આ એક છાલિયા જેટલો લોટ લીધો છે. હવે આપણે એક કપ લોટ તો લીધો, પણ આમાંથી ભાખરી કેટલી બનશે તો તેની માટે હું તમને એક વાત કહું કે તમારે આવી રીતે એક એક લોટનો પોર્શન કરી લેવાનો છે. આ એક આટલો થોડો લોટ લેવાનો, એટલા લોટનો પોર્શન થઈ જશે, એટલે એપ્રોક્સ ચાર ભાખરી જેટલી આપણી આમાંથી ભાખરી બની જશે. પછી તમે જે સાઇઝની બનાવશો તે રીતે પ્લસ માઇનસ થશે, પરંતુ મીડિયમ સાઇઝની 3-4 બની જશે. હવે તેની અંદર હું 1/2-1/4 ચમચી જેટલું મીઠું ઉમેરું છું. મીઠું તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછું કરી શકશો. હવે આપણે આ લોટની અંદર તેલ ઉમેરીએ છીએ, જેને આપણે મોણ નાખ્યું કહેવાય. રોટલીમાં મોણ ઓછું હોય છે, પણ ફ્રેન્ડ્સ ભાખરીમાં હંમેશા મોણ વધારે હોય છે. તો આપણે લગભગ 4 મોટી ચમચી જેટલું મોણ નાખીશું. ભાખરી જો સારા મોણવાળી નહીં હોય ને તો ચવળ થઈ જશે ઠંડી થતાં, એનું એટલા માટે આપણે મોણ સરખું જ દેવાનું. હવે આ બધાને આપણે હાથેથી મિક્સ કરી દઈએ કે જેથી બધા લોટમાં તેલ લાગી જાય વ્યવસ્થિત રીતે. અને એટલું વધારે પણ મોણ નહીં દેવાનું કે ભાખરી વણતી વખતે તમારી કે શેકતી વખતે ભાખરી વચ્ચેથી તૂટી જાય. તો આપણે મોણનું ખાસ ધ્યાન રાખીને માપે મોણ નાખીશું. હું તમને આગળ બતાવું કે મોણ બરાબર છે કે નહીં જે આપણે દીધું છે. તેની પણ એક રીત છે. અત્યારે મેં આમાં જે મોણ લીધું છે તે સિંગતેલનું લીધેલું છે. તમે કોઈ પણ તેલનું મોણ દઈ શકશો અથવા ઘીનું પણ દઈ શકશો. હવે તમારે ચેક કરવું છે તો આવી રીતે તમે જ્યારે મુઠ્ઠી બાંધો ત્યારે લોટ બંધાઈ જાય તો આ તમારું મોણ પરફેક્ટ છે. આટલું મોણ તમારે નાખવાનું છે. જો તમારી આવી રીતે મુઠ્ઠી ના બંધાય તો તમારે હજી 1/2 ચમચી પ્લસ કરવાની મોણમાં. હવે આપણે આ રૂમ ટેમ્પરેચરવાળું પાણી, એટલે કે આરોનું પાણી કે માટલાનું પાણી જ લીધું છે, તેનાથી આપણે લોટ બાંધશું. ગરમ પાણીની જરૂર નથી. રોટલીના લોટની જેમ પાણી ક્યારેય સાથે નથી નાખી દેવાનું. આવી રીતે આપણી મુઠ્ઠીમાં આવી રીતે થોડું પાણી લેવાનું અને પછી ભાખરીનો લોટ બાંધવાનો. ભાખરીનો લોટ ક્યારેય ઢીલો ના થઈ જવો જોઈએ ફ્રેન્ડ્સ, નહીં તો પછી પરોઠા બની જાય છે ભાખરીમાંથી. એટલે આપણે લોટ બાંધતી વખતે પાણીનું ધ્યાન રાખવાનું. આવી રીતે આપણે હાથમાં લઈ જઈએ અને આમ બધી સાઈડ લોટ ઉપર પાણી નાખતા જવાનું કે જેથી એક જગ્યાએ વધારે ઢીલો લોટ ના થઈ જાય. હવે જે લોટમાં બાઇન્ડિંગ આવે છે તે લોટને આપણે આવી રીતે સાઈડમાં મૂકી છીએ અને બીજો જે કોરો લોટ છે તે લઈ છીએ. ફરીથી પાણી લઈ છીએ. આવી રીતે પાણી છૂટું છૂટું નાખવાનું. આ બીજા લોટમાં પણ બાઇન્ડિંગ આવી ગયું છે તો આપણે એને સાઈડ કરી દઈએ છીએ. હજી આટલો લોટ કોરો છે. હવે આ બધો લોટ આપણે આવી રીતે મિક્સ કરશું. આપણે આનો એકદમ પિંડો નથી બનાવી દેવાનો. લોટ બધો ભેગો કરીને આપણે થોડો લોટને છૂટો જ રાખીશું કે જેથી ભાખરી આપણી સરસ બને. લોટ બાંધતી વખતે આપણે આંગળી અને આ હથેળીનું પ્રેશરથી આપણે લોટને ભેગો કરીએ છીએ. આવી રીતે આંગળી અને હથેળીની પ્રેશરથી આપણે લોટને ભેગો કરવાનો છે. હવે આપણો બધો લોટ ભેગો થઈ ગયો છે અને આને આપણે તેલ નાખી અને ચીકવવાનો નથી. આપણે આવી જ રીતે છૂટો જ રાખી છીએ ને પછી ભાખરી વણતી વખતે આપણે ભેગો કરતા જઈશું. આપણે આ લોટને આવી રીતે જ રાખવાનો છે. આ લોટને આપણે રેસ્ટ આપવાની જરૂર નથી. જો તમે જાડો લોટ વાપર્યો હોય તો તમે 5-1 મિનિટ રેસ્ટ આપી શકો છો, પરંતુ લોટ વધારે ઢીલો ના થઈ જાય તે જોવાનું. હવે આપણે ભાખરી વણીએ. અત્યારે ભાખરીનો આવી રીતનો લોટ બાંધતા મારે લગભગ 1/2-1/4 ગ્લાસ પાણી વપરાવવાનું છે. પછી તમારા ઘઉંના લોટ ઉપર આધાર રહેશે. આમાંથી આપણે ભાખરી માટે એક લૂવો બનાવી લઈએ. આટલો લોટ લીધો છે. હવે આ લોટને તમારે આંગળી અને હથેળીની વચ્ચે મૂકી અને આવી રીતે દબાવવાનો છે.
પછી બીજી સાઈડ લઈ અને આવી રીતે દબાવવાનો અને ઉપરથી તમારે આ હથેળીનું પ્રેશર કરવાનું છે. તમને આમ ન ફાવે તો તમે નોર્મલ ગોળ લૂઓ નહીં કરી શકો, પણ આમ દબાવતા જઈ અને તમે લૂઓ બનાવી શકશો. પણ તમે જો આ રીતે બનાવશો મુઠિયાની જેમ તો બહુ જ સરસ ભાખરીનો લૂઓ બનશે. હવે આપણો આ લૂઓ બની ગયો છે. ભાખરીનું ગોયણું હવે બની ગયું છે, પણ આખું ગોળ નથી બન્યું. તો આપણે તેને આ આંગળી અને અંગૂઠાની મદદથી આવી રીતે આંગળી રાખવાની, અંગૂઠાથી પ્રેસ કરતા જઈ અને ગોયણું આવી રીતે ફેરવવાનું, એટલે સાઈડ્સથી જે તમારી જે ગોળનું સરખું નથી બન્યું તે પણ સરસ બની જશે. આખું ગોળનું સરસ બની ગયું છે. હવે આપણે ભાખરીને વણીએ. ભાખરી રોટલી જેટલી પતલી નથી હોતી, જાડી ભાખરી હોય છે. આ ભાખરીનો લોટ આપણો કડક છે તો આ સાઈડ્સ ફાટશે, તો એને આવી રીતે આપણે સીલ કરતા જઈ અને વણવાની આવી રીતે અંગૂઠા અને આંગળીની મદદથી સીલ કરી દેવાની કે જેથી એની કિનાર બહુ વધારે ફાટે નહીં અને આપણને વણતા ફાવે. ભાખરી ગોળ વણવા માટે આપણે પહેલાં થોડું આમ ઉપર સીધું વણવાનું છે, પછી આમ સાઈડ્સથી વણવાનું. ભાખરી વચ્ચે વચ્ચેથી જ વણવાની એવું નહીં, કિનાર પરથી પણ આપણે ભાખરીને વણતા જવાની અને જે જે સાઈડ્સ ફાટે છે તે આવી રીતે સીલ કરતા જઈશું. ભાખરીનો લોટ જેટલો સરસ કડક હશે એટલી ભાખરી સરસ બિસ્કિટ જેવી બનશે. અત્યારે ભાખરી વણાઈને રેડી છે. હવે આપણે એની ઉપર આવી રીતે વેલણથી થોડા કાણા આવી રીતે કરવાથી ભાખરી સરસ અંદર સુધી ચડી જાય છે. જો તમે નવી રસોઈ બનાવો છો અને તમને ભાખરી વણતા નથી આવડતી, પ્રોપર શેપ નથી થયો, તો તમે આમાં વાડકો પાડી અને પણ તમે બનાવી શકશો. અને જેને એક સરખા માપની ભાખરી જોઈએ છે ગોળ છે એ પણ એ રીતે બનાવી શકે છે. આપણે અત્યારે લોઢી ગરમ થવા મૂકી છે અને ગેસ એકદમ ધીરો છે. લોઢી ગરમ થઈ કે નહીં તે ચેક કરવા માટે આપણે થોડા પાણીના છાંટા નાખીને જોવાનું. અત્યારે આપણી લોઢી ગરમ થઈ ગઈ છે. હવે આપણે એને કોઈ પણ આવા એક કોટનના કપડાથી લૂછી લઈએ છીએ. અત્યારે ભાખરીને આપણે આ જે સાઈડ હોલ કર્યા છે તે સાઈડ શેકવા માટે મૂકીએ છીએ. હવે આપણી ભાખરીને મૂકીએ, એક બે મિનિટ થઈ ગઈ છે તો આપણે જોવી પડશે કે થઈ છે કે નહીં. તો આપણે આવી રીતે થોડી ઊંચી કરી અને જોવાની. આપણી આ સાઈડ શેકાઈ ગઈ છે અને કલર પણ અલગ થઈ ગયો છે. હવે આપણે આને બીજી સાઈડ શેકીએ પલટાવીને. આપણે ભાખરીને અત્યારે એકદમ ધીરા તાપે શેકીએ છીએ. જો આપણે ફાસ્ટ ગેસે શેકશું તો ભાખરી બળી જશે અને અંદરથી કાચી રહી જશે. તો આપણે આ પ્રોસીજર હવેની એકદમ ધીરા ગેસ પર કરવાની. હવે આ ભાખરીને આપણે આવા કોઈ કોટનના કપડાથી થોડી થોડી દબાવી અને ફેરવીએ કે જેથી તે બધી સાઈડથી સરસ શેકાઈ જાય. કપડું આપણે જે કિચનમાં વાપરતા હોય તે સાફ લેવાનું, અથવા તો તમે જે ખાખરા શેકવાનો ડટ્ટો આવે છે તેનાથી પણ કરી શકશો. હવે આપણે સેજ ઊંચી કરી અને જોઈએ. હજી થોડી વાર થવા દઈએ. આ પ્રોસીજર ફ્રેન્ડ્સ આપણે વચ્ચે ભાખરી રાખીને કરવાની. જો સાઈડના છેડા પર ભાખરી હશે આવી રીતે અને જો તમે દબાવશો તો તે લોઢી તમારા ઉપર ઉછળશે, એટલે ભાખરીને આપણે સેન્ટરમાં રાખવાની, વચ્ચે રાખી અને દબાવવાની કે જેથી લોઢી આપણી ઉલળી ના જાય. હવે આપણે નીચે જોઈ લઈએ. હવે આપણી સરસ ભાખરી શેકાઈ ગઈ છે. આપણે ફરીથી એને હવે ઓપોઝિટ સાઈડ કરી લઈએ છીએ. હવે આ ભાખરીને આપણે ભઠ્ઠામાં એકવાર ફૂલાવી લઈએ. અત્યારે અડધી ફૂલાઈ જ ગઈ છે. બધી સાઈડથી આપણે સાઈડ્સથી પણ સરખી રીતે એને શેકી લેવાની જેથી બિલકુલ કાચી ના રહે. આપણી ભાખરી સરસ શેકાઈ ગઈ છે, બધી સાઈડ આપણે ભાત પડી ગઈ છે. હવે આપણે આને 2 મિનિટ લોઢીમાં 1 મિનિટ મૂકીએ. હવે આપણે ભાખરીને કાઢી લઈએ. ભાખરીને આપણે આવા કોઈ વાસણ ઉપર કાઢશું જે કાણાવાળું છે. ડાયરેક્ટ સ્ટીલની આવી પ્લેટમાં કાઢશો તો પરસેવો થશે ને ભાખરી નરમ થઈ જશે. તો તમે કોઈ ડીશ હોય કાણાવાળી અથવા તો કોઈ તાસક હોય એમાં તમે આવી રીતે ભાખરીને રાખી શકો છો જેથી બહુ લાંબા ટાઈમ સુધી કડક રહેશે. હવે આપણે આ ગરમ ગરમ ભાખરી પર ઘી લગાવી દઈએ. ભાખરી ઉપર ઘી જ લગાવવાનું ફ્રેન્ડ્સ.